ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના અગ્રણીઓની નારાજગી ફરી એકવાર સામે આવતા ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાવા પામી છે ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપના ગઠબંધન બાદ આ બેઠક આપને ફાળવવામાં આવતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી જંગમાં છે જોકે આ સામે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં બે થી ત્રણ જૂથ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દરમિયાન અહેમદ પટેલના પુત્ર અને પુત્રી તેમજ કેટલાક અન્ય નારાજ અગ્રણીઓ ઉપસ્થિત ન રહ્યા પણ તે બાદ કોંગ્રેસ દ્વારા રાજપૂત ખાતે સંયુક્ત રીતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ કેટલાક નારાજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા ન હતા આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આગામી પાંચ વર્ષના આ ગઠબંધન હેઠળ પંચાયત અને વિવિધ ચૂંટણી લડવાની વાત કરતા કોંગ્રેસના નારા સભ્યો અને અગ્રણીઓ પ્રમુખના નિવેદન સામે ખુલ્લે સંદીપ માંગરોલાએ તેઓને નારાજગી દર્શાવી આથી કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા હોવાનો આક્ષેપ કરવા સાથે તેઓનો રોષ ઠાલવ્યો હતો અમે તમારા પ્રશ્નોની સાથે તમારી સાથે હતા પણ એ ચૈતર વસાવાની કારણે નહીં એક આદિવાસી સમાજના નવયુવાન ઉપર એક આગેવાન ઉપર અત્યાચાર થાય છે અને એના કારણે અમે તમારી સાથે હતા આજે મારે છોટુભાઈ વસાવાને યાદ કરવા પડે છોટુભાઈ વસાવાને રાજકીય રીતે અનેક વખત એના નિર્ણયોની મેં ટીકા કરી છે પરંતુ છોટુભાઈ વસાવાએ આદિવાસી સમાજને જે જાગૃત કરવાનું કામ કરેલું છે એ બિરદાવવાને પાત્ર છે અને ગઈકાલે જે રીતે એમણે એમના પુત્રના ભાજપ પ્રવેશ ઉપર જે પ્રતિક્રિયા આપી છે એ પણ ખૂબ પ્રશંસનીય છે અને એના કારણે આદિવાસી સમાજે પણ ભલે એમની અનેક ભૂલો થઈ હશે રાજકીય નિર્ણયો ખોટા થયેલા હશે અને એમાં મેં જે તે સમયે ટીકા પણ કરી છે છતાં આજે આદિવાસી નવયુવાનોને જે જાગૃત એમણે કરેલા છે એના માટે અભિનંદન પણ આપું છું અને ભવિષ્યની અંદર એ જ જાગૃતતા સાથે છોટુભાઈ આગામી દિવસોની અંદર નવયુવાન આદિવાસી મિત્રોને તૈયાર કરે ચૈતર વસાવા પણ એમના જ ટીમમાંથી બહાર નીકળેલા છે ત્યારે એ પણ રસ્તો ન ભટકી જાય અને આપના અત્યારના જે મનસુબાઓ છે એ માત્ર મનસુબાઓ પૂર્ણ કરવા માટે એ હાથોના બની જાય અને ખરે અર્થમાં આ જીત કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૈતર વસાવાને પણ મળવી જોઈએ અને એના માટે અમે ખભે ખભા મિલાવીને કામ કરીશું પરંતુ કોંગ્રેસનો માત્ર પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો જનાધાર વધારવા માટેનો જે પાછલા દરવાજેથી પ્રયત્ન થઈ રહેલો છે ત્યારે હું એ પણ કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી કોણ છે એ પણ ઓળખવાની જરૂર છે આ આમ આદમી પાર્ટી પણ એક કટ્ટરવાદી સંગઠનની મૂળમાંથી નીકળેલી પાર્ટી છે દિલ્હીની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનો ચલાવી અને આ પાર્ટીની સ્થાપના થયેલી છે એ જ પાર્ટીના શીર્ષ નેતૃત્વના તમામ આગેવાનો આજે છેલ્લા એક વર્ષથી તિહાર જેલની અંદર હવા ખાઈ રહેલા છે અને સુપ્રીમ કોર્ટ પણ એમને બચાવતી નથી કે એમને કોઈ રાહત આપતી નથી ત્યારે આવા સંજોગોમાં અરવિંદ કેજરીવાલ ઉપર પણ લટકતી તલવાર છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે ગમે ત્યારે એ સોદાબાજી કરી અને કોંગ્રેસના ખભે પગ મૂકી અને દિલ્હી પહોંચી જઈને આવનારા દિવસોમાં ભાજપની સાથે મળી જશે એની કોઈ ગેરંટી લઈ શકે એમ નથી ત્યારે સૌએ ચેતવાની જરૂર છે બીજાની ઉપર આધાર રાખવાને બદલે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરીને કોંગ્રેસનો અવાજ બુલંદ કરીને ગરીબનો અવાજ લઘુમતીનો અવાજ આદિવાસીનો અવાજ નવયુવાનનો અવાજ ખેતમજૂરનો અવાજ બુલંદ બને પીડિતનો અવાજ બુલંદ બને એ માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ આગામી લોકસભા ભરૂચની અંદર પણ અમે આવનારા દિવસોની અંદર રણનીતિ બનાવી છે અને એ પ્રમાણે જો પાર્ટીનું નેતૃત્વ અમારી વાત ઉપર વિચારણા કરી રહેલું છે અને એ જ મુજબ કાર્યવાહી થશે તો ચોક્કસપણે અમે પાર્ટીના શિસ્ત શિસ્ત જાળવી અને પાર્ટીની અંદર રહીને કામ કરીશું પણ ભાગુ તત્વોને ઉપર જે ચાવીરૂપ જગ્યાએ મૂકી દીધા છે અને ચાવીરૂપ જગ્યાનો એ પોતાના નિજી સ્વાર્થ માટે ઉપયોગ કરી રહેલા છે એવા તત્વોને અમે કદાપી ચલાવી નહીં લઈએ અને એના માટે કાલે ભરૂચ લોકસભામાં સ્વતંત્ર ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત ઊભો રાખવાનો થશે તો એ રાખવાની પણ અમારી પૂરેપૂરી તૈયારી છે બીજી બાજુ જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને વાગરા બેઠક પર વિધાનસભાની બે ચૂંટણીઓ લડનાર સુલેમાન પટેલે તેઓના સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને ગઠબંધન સામે પણ પ્રશ્નો કરી આગામી લોકસભા ચૂંટણીમાં જરૂર પડે અપક્ષ તરીકે પણ ઊભા રહેવાની વાત ઉચ્ચારી છે આમ લોકસભા ચૂંટણીના ગઠબંધન બાદ જિલ્લા કોંગ્રેસની હાલત બાર સાંધે ત્યાં તેડ તૂટે જેવી થઈ રહી છે કેટલાય આગેવાનો અને કાર્યકરો નારાજ થઈ રાજીનામા આપી રહ્યા છે અથવા નિષ્ક્રિય થઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પોતાનું ઘર કેવી રીતે સાચવે છે તે જોવું રહ્યું મારા દિલની વરાર હતી અને આજે એક જ વાત મીટિંગ પૂરી થયા પછીનો મારા કોંગ્રેસના કાર્યકરો જે વેઠી કરેલી છે પોતે એવું ઈચ્છતા હોય એવું લાગે લઈ રહેલું છે કે સુલેમાન પટેલ ભાજપમાં ચાલ્યો જાય મને એવું લાગી રહેલું છે મને સવાલ કરે છે કે તું ભાજપમાં જાય ત્યારે સમાજની પડેલી નથી સમાજની મને પડેલી છે મને દરેક સમાજની પડેલી છે જે માર ખાઈ રહેલો છે કચરાઈ રહેલો છે એમનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી એમના કામો કરવા માટે મારે અપક્ષ ચૂંટણી લડવી પડશે ને તો પણ હું લડીશ મારે અન્ય કોઈ સિમ્બલ પર જવું પડે જવું પડે તો હું તે પણ ડિસિઝન લઈશ